विभूति देसाई गैस वाला बिल्ली मोरा न्यूज ऑफ गांधीनगर गुजरात साहित्य सरिता सभ्य छु। मारो सभ्य नंबर छे FOGSS0044। आ अठवाडिये आपवामां आवेलो विषय ओमिक्रॉन अने मकर संक्रांति। आ विषय पर हूँ आपने समक्ष मारी कृति रजू करवा जई रही छु। मारी कृतिनुं नाम छे पवन देवताने पत्र। 2020 કોરોનાનું થયેલું આગમન વિશ્વને ઉથલાવી ગયું, હજુ તો એને નાથવામાં સફળતા મેળવી હાસ કરીને બેઠા ત્યાં વળી બીજા ઓમિક્રોન નામના મહેમાન પધાર્યા। એના વિશે હજુ બધા માહિતગાર નથી થયા, પરંતુ રણમાં મીઠી વેટી સમાન બુસ્ટર ડોઝના આગમને કંઈક હાસ થયું। ઓમિક્રોને વયસ્કો અને બચ્ચાઓને માટે ઉમરા બનાવ્યા ડુંગરા, ઉમરો ઓળંગી જ ન શકે એવું થયું। ઓમિક્રોનને કારણે મકર સંક્રાંતિ ફિક્કી, ધાબે તો જવાનું જ, પતંગ પણ ચગાવવાના જ, પણ ઉત્સાહ ઓછો રહેવાનો। પતંગ ઉડશે એટલે પંખીડાઓની જિંદગી જોખમમાં, એટલે જ પંખીઓ પવન દેવતાને વિનવણી કરતો સંદેશો મોકલે। પવન દેવતા અમારી માનવ સમુદાયને પણ વિનંતી કે એમનો સંદેશો જરા ધ્યાને લેજો। પવન દેવતાને પત્ર। આદરણીય પવન દેવતા, નભમાં વિહરતા પંખીઓના પ્રણામ। અમ સૌ પક્ષીઓને વિનંતી છે કે ઉત્તરાયણના દિવસે અમારી સલામતી ધ્યાનમાં રાખજો। માનવ જાતને વર્ષ દરમિયાન આ જ દિને પતંગ ઉડાડવાનું મહત્વ છે, સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે। આમ તો કોઈ દિવસ આખો દિવસ ધાબે ન રહે, પરંતુ પતંગ ઉડાડવાના એટલે આખો દિવસ ધાબે રહે એટલે પૂરતો સૂર્યપ્રકાશ મળે અને વિટામિન ડીનું પ્રમાણ જળવાઈ રહે, એટલે એમના શોખ પર તરાપ નથી મારવી, પણ સાથે અમારા બચ્ચાઓનો પણ ખ્યાલ રાખવાનો। અમે માળાની બહાર ન જઈએ તો છે, સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે। આમ તો કોઈ દિવસ આખો દિવસ ધાબે ન રહે, પરંતુ પતંગ ઉડાડવાના એટલે આખો દિવસ ધાબે રહે એટલે પૂરતો સૂર્યપ્રકાશ મળે અને વિટામિન ડીનું પ્રમાણ જળવાઈ રહે, એટલે એમના શોખ પર તરાપ નથી મારવી, પણ સાથે અમારા બચ્ચાઓનો પણ ખ્યાલ રાખવાનો। અમે માળાની બહાર ન જઈએ તો બચ્ચા ભૂખ્યા રહે, અને બહાર જઈએ ને જો દોરીથી ઘાયલ થઈએ કે મૃત્યુ પામે તો બચ્ચાનું શું, એમને જોવા માટે કોણ આવવાનું। એટલે જ અમારી સલામતી અને માનવ જાતના શોખ બંને સચવાય તે માટે તમારે સવારે 9 પછી જ આવવાનું અને સાંજે 6-7 વિરામ લેવાનો, તો જ અમે સવારે 3 માટે બહાર જઈ સાંજે માળામાં અમારા બચ્ચા પાસે પરત આવી શકીએ। આશા રાખીએ આપ અમારી પક્ષીઓની વિનંતી ધ્યાનમાં લેશો જ। લિખિત પક્ષીઓના પ્રણામ। રાત્રે આકાશમાં આપણે જે ટુક્કર મોકલીએ છીએ એ ગમે ત્યાં પડે તો આગ લાગવાનો સંભવ, વળી પંખીઓના માળા પર પડે તો કલ્પના બહારનો અનર્થ થઈ જાય। એટલે જ ટુક્કરને બદલે નાના ફાનસ કે જે સહેલથી ચાલે છે એ મૂકવા જોઈએ। ઓમિક્રોનનો ડર રાખ્યા વિના સરકારી ગાઈડલાઈન અનુસરી મકર સંક્રાંતિ ઉજવીએ। અસ્તુ મિત્રો, લખતા રહીએ, સ્વસ્થ રહીએ।